નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9માં સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન નંબર 11 જોવાના છીએ. મોટા પ્રશ્નો છે, કૂટ પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછવાની શક્યતા વધારે છે, તો ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્નમાં તમને આકૃતિ આપી જ દીધેલી છે ચોપડીમાં, તેમ છતાં આપણે આકૃતિ દોરીશું, પ્રેક્ટિસ કરીશું. સમજ પડી? ચાલો પ્રશ્ન નંબર 11 જો. નહેરના એક કિનારા પર, ચાલો નહેરનો એક કિનારો કીધો છું, એના પર એક ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલો છે. તો સૌથી પહેલાં આપણે એક નહેર દોરીએ. ધારો કે આ નહેર છે, આપણે નામ આપી દઈએ બી સી. શું છે? નહેર, બરાબર ને? તેના કોઈ એક કિનારા પર, ધારો કે આ કિનારા, બે કિનારા હોય ને, આ બી કિનારો અને સી કિનારો, બરાબર બે કિનારા છે. કોઈ એક કિનારા પર એક ટાવર ઊભો કરવામાં આવેલો છે. ધારો કે આપણે બી કિનારા ઉપર ટાવર ઊભો કરીએ, તો ચાલો ટાવર, ટીવીનો ટાવર છે, શિરોલંબ સ્થિતિમાં છે એટલે કાટખૂણો બનશે અહીંયા, અને એ બિંદુ એ આપી દઈએ. ટાવર કોણ છે આપણો? એ બી. નહેર કોણ? તો કે બી સી. સમજ પડી? ચાલો અહીંયાથી એટલી તમારી નહેર છે, બી થી સી. ઓકે, હવે ટાવરની સામેના બીજા કિનારા પર રહેલ એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ છે. ચાલો ટાવરની સામે બીજો કિનારો, બીજો કિનારો કોણ છે? આ બિંદુ સી છે. તો કિનારા પર રહેલા એક બિંદુથી, એટલે ધારો કે બિંદુ સી પરથી ટાવરની ટોચનો એટલે કે એ નો ઉચ્છેદ કોણ કેટલો છે? 60નો. સમજ પડી? આ ઉચ્છેદ કોણ તમારો થયો? 60નો. ટાવરની સામે બીજા કિનારા પર બીજો કિનારો કોણ હતો? સી હતો ને, તો ત્યાંથી એક બિંદુ એથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. ઓકે, પછી ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા, તો કે ટાવરનું તળિયું એટલે કે આ બી અને નિરીક્ષણ બિંદુ કોણ છે? સી. એને જોડતી રેખા એટલે કઈ થઈ? બી સી થઈ ને આપણી. સમજ પડી? ટાવરનું તળિયું અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા કોણ થાય? બી સી. નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ એટલે કે આ રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજું એક બિંદુ, નિરીક્ષણ બિંદુથી બીજા એક 20 મીટર દૂર, એટલે અહીંયાથી ફરી એક આગળ ચાલો, અહીં નામ આપો ડી. નિરીક્ષણ બિંદુથી આની આ જ રેખા પર આવેલું બીજું બિંદુ કેટલા મીટર દૂર આવેલું છે? તો કે 20 મીટર. એટલે સી ડી તમારું કેટલું છે? 20 મીટરથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 60. ચાલો ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે, હા સોરી 30. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધો. ટાવરની ઊંચાઈ એટલે કોણ થાય? એ બી થાય. તો આપણે એ બી એચ લઈ લઈએ ઊંચાઈ, અને નહેરની પહોળાઈ, નહેરની પહોળાઈ એટલે બી થી સી સુધીનું અંતર થાય ને, તો એને આપણે લઈ લઈએ એક્સ, ધારી લઈએ. સમજ પડી? ચાલો હવે ટાવરની ઊંચાઈ એટલે થીટા તમારો અહીંયા છે, અહીંયા છે ને થીટા, તો ટાવરની ઊંચાઈ કોણ થાય? એચ થાય, એટલે થીટાની સામેની બાજુ શોધવાની થઈ. બીજી વસ્તુ કે નહેરની પહોળાઈ એટલે આ બાજુ થયું, એટલે તમારે થીટાની પાસેની બાજુ શોધવાની થઈ. સમજ પડી ને? તો સામેની બાજુ અને પાસેની બાજુનું કોમ્બિનેશન, તો કે કોટ થીટા અથવા તો ટેન થીટા તમે વાપરી શકો. સમજ પડી? આકૃતિ સમજાઈ ગઈ? ચોપડીમાં તમને આકૃતિ આપેલી છે, તેમ છતાં આપણે દોરી છે. તો ચાલો સૌથી પહેલાં તો જે વસ્તુ આપેલી છે તે આપણે લખી લઈએ. બે ત્રિકોણ બન્યા, એ બી સી અને બીજો એ બી ડી. તો ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી તમારો કેવો છે? 90 અંશનો છે. એ બી સીની વાત થઈ એટલે સી કેવો છે? 60 અંશનો ખૂણો, બરાબર ને? ચાલો બીજો ત્રિકોણ કયો છે? તો કે ત્રિકોણ એ બી ડી. એ બી ડીમાં ખૂણો બી 90 અંશનો જ છે તમારો, અને ખૂણો ડી તમારો જો કેટલાનો છે? 30 અંશનો થયો. ઓકે, બીજી વસ્તુ કે ધારો કે ટાવરની ઊંચાઈ એ બી બરાબર એક્સ મીટર, ધારી સોરી એચ મીટર, રેડી. પછી નહેરની પહોળાઈ, એટલે નહેરની પહોળાઈ કઈ છે? બીસી છે ને, એના બરાબર આપણે એક્સ ધારી લીધો. ઓકે, હવે તમે જ્યારે ત્રિકોણ એ બી ડી લેશો
ત્યારે તમારે થીટાની પાસેની બાજુ કઈ થશે? બી ડી થશે. તો તમારી પાસે આખા બીડીનું માપ છે નથી ને, તો તમારી પાસે બીડીના બે ભાગ છે જે કયા કયા છે? બીસી અને સીડી. એ બેના માપ છે કેટલા? એક્સ અને વીસ. તો આખું બીડી કેટલું થાય? એક્સ વત્તા વીસ થશે. ખબર પડી કે નહીં? અહીં લખું છું કે બીડી બરાબર શું થશે? બીસી વત્તા સીડી થાય. બીસી વત્તા સીડી એટલે કે એક્સ વત્તા વીસ. આ તમને બીડીનું માપ મળી ગયું. એને જરૂર પડશે ને બીજા ત્રિકોણ માટે. ચલો હવે વારાફરતી બંને ત્રિકોણ લઈએ. પહેલો ત્રિકોણ છે આપણો ત્રિકોણ એ બી સી. તો ત્રિકોણ એ બી સી માટે, ચાલો ત્રિકોણ એ બી સી માટે થીટા કેટલાનો છે? 60નો છે. તો ટેન 60 બરાબર થીટાની સામેની બાજુ એટલે એ બી, પાસેની બાજુ થશે બી સી. ટેન 60ની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3 થાય ને. બરાબર એ બી કેટલા? એચ અને આ એક્સ. તો એચ બરાબર એક્સ વર્ગમૂળમાં 3. ચાલો એચની કિંમત મળી. તમે આના પરથી એક્સની કિંમત પણ શોધી શકો. એક્સ બરાબર શું થાય? તો કે એચના છેદમાં વર્ગમૂળમાં 3. અને સમીકરણ નંબર 1 નામ આપી દો અત્યારે. ચાલો એવી જ રીતે આપણો બીજો ત્રિકોણ કયો છે? તો કે ત્રિકોણ એ બી અને ડી. તો ત્રિકોણ એ બી ડી માટે ચલો થીટા કેટલાનો છે તમારો? 30નો છે. તો ટેન 30 બરાબર સામેની બાજુ એટલે એ બી છેદમાં બી ડી, પાસેની બાજુ બી ડી થશે ને. મોટો ત્રિકોણ છે જોજો, એ બી ડી એટલે સામેની બાજુ એ બી, પાસેની બાજુ બી ડી. ટેન 30 એટલે કેટલા થાય? 1ના છેદમાં વર્ગમૂળ 3 થાય. ચલો એ બી કેટલા? એચ. બી ડી કેટલા છે? એક્સ વત્તા 20 છે. ચાલો માટે એક્સ વત્તા 20 અહીંયા આવશે એટલે એક્સ વત્તા 20 બરાબર છેદમાં વર્ગમૂળ 3. ચાલો ને, તો એચની કિંમત મળી તમને આ બરાબર. આને સમીકરણ 2 નામ આપી દો. અહીંયા તમે એક્સની કિંમત શોધો બરાબર, અથવા તો તમે એચની જગ્યાએ એક્સ વર્ગનું 3 મૂકી દો તો પણ ચાલશે. હવે સમીકરણ 1 અને 2 જો, બંને એચની કિંમતો છે કે નહીં? આનો મતલબ શું થાય કે આ બંને કિંમતો એકબીજાની બરાબર થઈ શકે. અથવા તો તમે એમ પણ લખી શકો કે એચની કિંમત તમને એક્સ વર્ગમૂળ 3 મૂકી, તો અહીંયા એચની જગ્યાએ એક્સ વર્ગમૂળમાં 3 મૂકી દો. લખીએ આપણે સમીકરણ 1 અને 2 પરથી. તમે 7મા 8મા ધોરણમાં અને 9મામાં શીખીને આવ્યા છો કે બે સમાન સંખ્યાઓની કિંમત, ધારો કે એક્સ વાય ઝેડ જે અચળ સંખ્યા આપેલી હોય એની કિંમતો તમે સરખાવી શકો, અથવા તો બે સમીકરણો કે જેમાં કિંમતો સરખી હોય તમે એકબીજાને સરખાવી શકો. અહીંયા જો એચની કિંમત છે, આ પણ એચની કિંમત છે, તો તમે આ બેને સરખાવી શકો. અથવા તો તમે એચની જગ્યાએ તમે એક્સ વર્ગમૂળમાં 3 લખી દો ચાલશે. તો એક્સ વત્તા 20 છેદમાં વર્ગમૂળ 3 અને એચ બરાબર તો કેટલા છે? એક્સ વર્ગમૂળ 3 છે ને. તો એક્સ વર્ગમૂળમાં 3. ચાલો એ વર્ગમૂળ 3 છેદમાં છે, સામે જાય તો અંશમાં આવી જશે. તો એક્સ વત્તા 20 બરાબર એક્સ વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 માટે એક્સ વત્તા 20 બરાબર, ચાલો વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 એટલે 3 અને એક્સ, અને પ્લસ એક્સ સામે જાય તો માઇનસ એક્સ થાય બરાબર. તો અહીં 20 વધ્યા અને 3x માઇનસ એક્સ એટલે કેટલા વધશે? 2x. ચાલો 2 ગુણાકારમાં આ બાજુ આવે તો છેદમાં 20ના છેદમાં 2 એટલે 10 દુ કેટલા થાય? 20 એટલે એક્સ બરાબર કેટલા મળ્યા તમને? 10 મીટર. ચાલો એક્સની કિંમત મળી ગઈ. હવે આપણે એચ શોધવાનો છે ને, તો એચની કિંમત શોધવા માટે સમીકરણ 1માં એક્સની કિંમત મૂકી દો. તમારે લખવાનું કે એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા, ચાલો સમીકરણ 1 એટલે એચ બરાબર એક્સ વર્ગમૂળમાં 3 બરાબર ને, માટે એચ બરાબર એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 10 વર્ગમૂળમાં 3 મીટર. તમે વર્ગમૂળ 3ની જગ્યાએ 1.73 મૂકીને
ગુણાકાર કરી શકો, પણ ચોપડીમાં તમને આ જવાબ આપેલા છે. ચાલો હવે કઈ કઈ વસ્તુ શોધવાની હતી, તો કે ટાવરની ઊંચાઈ શોધવાની હતી ને, તો ટાવરની ઊંચાઈ આપણે શું લીધી હતી, એચ લીધી હતી, બરાબર. તો આમ તમે લખી શકો, આમ ટાવરની ઊંચાઈ 10^3 મીટર અને બીજું શું હતું, તો કે નહેરની પહોળાઈ. હવે નહેરની પહોળાઈ આપણે શું લીધી હતી, BC એટલે કે X, Xની કિંમત કેટલી મળી, 10, અને નહેરની પહોળાઈ 10 મીટર મળે. સમજ પડી? આ રીતના પ્રશ્નો આવે ત્યારે શું કરવાનું, જોજો એક્સ અને એચવાળા દાખલા જનરલી બધા એક સિમિલર જ લાગશે, એક સરખા જેવા જ તમને લાગશે. તો માત્ર આકૃતિ ઉપરથી ત્રિકોણમિતિ ગુણોત્તરનું વિધેય તમારે, આ ત્રિકોણમિતિ વિધેય કયું વાપરવું તે નક્કી કરવાનું છે. પછી એક્સ અને એચની કિંમત તમારે અદલ બદલ કરીને તમે કિંમત શોધી શકો. રકમ પરથી મેઇન છે તમારી આકૃતિ, આકૃતિ બનાવતા આવડી જશે તમને, એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ ખરી, 4 ગુણનો પ્રશ્ન છે, આવા પ્રશ્નો પરીક્ષામાં તમને પૂછાઈ શકે. તમે લાંબો દાખલો છે એ વિચારીને તમે ગભરાઈ નહીં જતા, તમે ગણશો એટલે તમને આસાનીથી યાદ રહેશે. બીજી વસ્તુ કે આ વસ્તુ જે આપણે લખ્યું છે ડિસ્ક્રિપ્શન, એ તમારે જાતે બનાવીને પણ તમે લખી શકો, પણ બધું તમારું લોજિક સાચું હોવું જોઈએ. એવું નથી કે આવું બેઠું જ લખું, ચોપડીમાં જોશો, તમે નવનીતમાં જોશો, પ્રેક્ટિસ વર્કમાં જોશો, બધાને અલગ અલગ હશે, પણ આ વસ્તુ તમે તમારી જાતે બનાવીને લખી શકો, પણ તમારું લોજિક અને તમે જે કાંઈ વિગતો લખી છે તે બધી સાચી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલા તમે પ્રેક્ટિસ કરતા રહેજો, તો અને તો જ તમને આવડશે. સમજ પડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12, 7 મીટર ઊંચી ઇમારત. ચાલો સૌથી પહેલાં તો આપણે 7 મીટર ઊંચી ઇમારત દોરીએ. ધારો કે આપણી AB 7 મીટર ઊંચી ઇમારત છે, અને ઇમારત સ્વાભાવિક વસ્તુ જમીન ઉપર હોવાની, આ આપણી જમીન, એનું નામ આપી દઈએ આપણે BC, આ છે જમીન, બરાબર ને. ચલો 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આપ્યો છે, જોજો. ઇમારત પરથી કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આપ્યો, એનો મતલબ કે શું, કે તમારી ઇમારતની ટોચ ઉપરથી કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ જોવાનો છે, એટલે સ્વાભાવિક વસ્તુ અહીંયાથી ઉપર જોવાનું, એટલે ટાવર કેવો હશે ઇમારત કરતાં ઊંચો. આ રીતની આકૃતિ દોરો, આ આપણો ટાવર છે, એનું નામ આપી દઈએ DC ટાવર છે, રેડી, અહીં સુધી ટાવર છે આપણો. હવે ટોચનો ઉચ્છેદ કોણ કીધું છે ને, ઇમારતની ટોચથી એટલે કે ઇમારત પરથી એટલે ઇમારત ઉપરથી કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આપ્યો છે તમને, કેટલો, 60 છે. હવે અહીંયા ઉચ્છેદ કોણ આપ્યો એટલે અહીંયા 60 બનશે, તો તમારી સમક્ષિતિજ રેખા એક અહીંયા હશે, બરાબર ને, સમક્ષિતિજ રેખા હશે એટલે આ 60નો. અહીંયાથી તમારે જોવાનું છે, અવલોકન કરવાનું છે, એટલે અહીંયા એક તમારી સમક્ષિતિજ રેખા બનવાની છે, બરાબર ને, અને ઉચ્છેદ કોણ એટલે ઉપર તરફ જોવાનું છે. ચાલો અહીંયા કાટખૂણો બન્યો, એવી જ રીતે અહીંયા પણ કાટખૂણો બનશે ને, અને એવી રીતે બિલ્ડિંગવાળું છે તો અહીંયા પણ એક કાટખૂણો બનશે. ચાલો હવે પછી ટાવરના તળિયાનો ઔષધ કોણ 45 આપ્યો છે. જો હવે તમારે ઔષધ કોણવાળો પ્રશ્ન ચાલુ થયો, ઔષધ કોણ કેટલાનો આપ્યો છે, 45નો. ઔષધ કોણ એટલે ઉપરથી નીચે જોવાનું છે ને, ઇમારત પરથી નીચે જોવાનું છે, ટાવરનું તળિયું અહીંયા છે, ઔષધ કોણ 45 આપ્યો છે, એટલે જે તમારી દ્રષ્ટિરેખા છે તે નીચે તરફ છે અને સમક્ષિતિજ રેખા સાથે એ ખૂણો બનાવશે, જે કેટલાનો છે, 45નો. જોજો 45નો ખૂણો અહીંયા બન્યો. સમજ પડી? આ તમારી સમક્ષિતિજ રેખા છે, અહીંયાથી તમે નીચે જુઓ એટલે સમક્ષિતિજ રેખા સાથે જ ઔષધ કોણને ઉચ્છેદ કોણ બને તમને ખબર છે, બરાબર. તો ચાલો ઔષધ કોણ 45 કીધું છે એટલે 45નો ખૂણો અહીંયા આવશે ટાવરના તળિયાનો, બરાબર. ચાલો હવે તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે કે આપણે CD શોધવાનું છે. અહીંયા એક વચ્ચે બિંદુ નામ આપી દઈએ E, કારણ કે સમક્ષિતિજ રેખા છે ને, AE.
હવે એક આ રીતનો એક પ્રશ્ન આગળ આવી ગયો, જો અહીં ચોરસ કે લંબચોરસ કે ચતુષ્કોણ, લંબચોરસ કે ચોરસ બને બરાબર, તો આ રીતના પ્રશ્નો આવે ત્યારે મેં તમને કીધું હતું કે સામસામેની બાજુઓના માપ કેવા હોય સરખા, આ તમારે યાદ રાખવાનું છે બરાબર. અહીંયા 7 મીટર છે તો અહીંયા પણ કેટલા હશે? 7 મીટર. કેમ? કારણ કે ચતુષ્કોણ બન્યો છે, આ તમારે લંબચોરસ તરીકે લ્યો એટલે સામસામેની બાજુના માપ કેવા થયા? સરખા. એટલે ગમે ત્યારે અંતર ઊંચાઈવાળા પ્રશ્નોમાં આ રીતની આકૃતિ એટલે ચતુષ્કોણ બનતો હોય ત્યારે તમારે યાદ રાખી લેવાનું કે સામસામેની બાજુના માપ સરખા થશે. સમજ પડી? ચાલો હવે આપણી પાસે જે જે વસ્તુ છે પહેલાં તે લખી લઈએ. એક તો બે ત્રિકોણ થયા, ત્રિકોણ એ ઈ ડી અને બીજો ત્રિકોણ થશે એ બી સી બરાબર. આપણે એને ધ્યાનમાં લઈને ચાલવાનું છે. હવે ગમે ત્યારે ઔષેદ કોણવાળો પ્રશ્ન આવે ને તો ઔષેદ કોણ જ્યાં બનતો હોય ને, ધારો કે અહીંયા ઔષેદ કોણ બને છે તો આ ખૂણો પણ 45° થશે. શું કામ? તો કે તમે બે રેખાની છેદિકા વિશે તમે દાખલા ભણી ગયા 7મા ધોરણમાં, યાદ છે? બે રેખાઓની છેદિકા આપેલી હોય ત્યારે યુગ્મ કોણ બને ઝેડ. ધારો કે આ બે રેખાઓ છે, કઈ કઈ? એ ઈ અને બી સી, એની છેદિકા કોણ થાય? તો કે એ સી. આમ આકૃતિ થઈને જો આ એ ઈ અને બીજું છે બી સી, એની છેદિકા કોણ? એ સી. આમ આકૃતિ થઈ તો, અને આ 45નો ખૂણો ક્યાં આપ્યો છે? અહીંયા આપ્યો છે ને 45. જો આ 45 હોય તો આ કેટલો હોય? 45 જ હોય કે નહીં? યુગ્મ કોણ બન્યો ને. સમજ પડી? એટલે ગમે ત્યારે ઔષેદ કોણવાળા પ્રશ્નો આવે ત્યારે યાદ રાખો ને ઔષેદ કોણ આપ્યો એટલે સીધો તમારે નીચે એના જેવો બીજો ખૂણો મળી જાય, ઝેડ બની જાય. જો ઝેડ બન્યો એટલે આ બે ખૂણા સરખા હશે. સમજ પડી? એટલા માટે આ 45નો જ ખૂણો થશે, યાદ રાખજો. ચાલો બંને ત્રિકોણ લઈએ આપણે. ત્રિકોણ ડી ઈ એ માં ખૂણો ઈ બરાબર કાટખૂણો છે બરાબર, અને ખૂણો એ તમારો કેવો છે? 60°. ઓકે. એવી જ રીતે બીજો ત્રિકોણ છે આપણો એ બી સી, એમાં ખૂણો બી તમારો કાટખૂણો છે અને ખૂણો સી કેટલાનો છે? 45°. હવે તમારે ટાવરની ઊંચાઈ શોધવાની છે બરાબર, આખો ટાવર. તો ટાવરની ઊંચાઈ એટલે સામેની બાજુ થઈ ને, થીટાની સામેની બાજુ બરાબર. કર્ણનો ઉપયોગ તો આપણે હાલમાં કરવાના નથી, એનો મતલબ કે આપણે પાસેની બાજુનો આધારિત દાખલો ગણીશું. પાસેની બાજુ અને સામેની બાજુનું કોમ્બિનેશન તો કે ટેન અને કોટ થીટાવાળો પ્રશ્ન આવે તેમાં થાય. ઓકે, તો આપણે ટેન અથવા કોટનું સૂત્ર વાપરીશું. હવે એના પહેલાં ચતુષ્કોણ જોઈ લો. ચતુષ્કોણ કયો છે? તો કે એ બી સી, એ બી સી અને ઈ બરાબર ને. સામસામેની બાજુ સરખી થાય એટલે કે એ ઈ બરાબર શું થશે? બી સી થશે અને એ બી બરાબર સી ઈ, એ બી બરાબર સી ઈ. અહીંયા 7 મીટર માપ આપ્યું છે તો આપણે 7 મીટર લઈ જ લીધું બરાબર. ચાલો બીજું કંઈ છે આપણી પાસે? નહીં ને. હવે બી સી, બી સીની કિંમત છે આપણી પાસે? નહીં. તો સૌથી પહેલાં આ ત્રિકોણ લઈએ. બી સીની કિંમત શોધશો તો જ તમને આ બાજુ મળશે ને. આ બાજુનો ઉપયોગ ક્યારે થશે? તો કે આ ત્રિકોણનો ઉપયોગ કરશો તમે ત્યારે. તો સૌથી પહેલાં ત્રિકોણ લઈએ એ બી સી. ત્રિકોણ એ બી સી માટે ચાલો થીટા કેટલાનો છે આપણો? એ બી સીમાં 45° છે ને, તો ટેન 45. સામેની બાજુ કઈ થાય? એ બી. પાસેની બાજુ બી સી. ઓકે, ટેન 45 એટલે 1, એ બીની કિંમત 7, બી સી શોધવાના. ચાલો બી સી છેદમાં સામે જાય તો અંશમાં, અને 7 ના છેદમાં 1 એટલે 7. તો બી સીની કિંમત કેટલી મળી? 7 મીટર મળી. પણ બી સી બરાબર તો શું છે આપણી પાસે? જો તો એ છે માટે એ ઈ બરાબર પણ 7 મીટર. રેડી? ચાલો હવે બીજો ત્રિકોણ આપણો લઈએ. કયો છે? ત્રિકોણ ડી ઈ એ બરાબર ને. ત્રિકોણ ડી ઈ એ માટે થીટા કેટલો છે તમારો? 60° છે. તો ટેન 60 બરાબર સામેની બાજુ એટલે ડી ઈ, છેદમાં પાસેની બાજુ થઈ તમારી એ. ટેન 60 એટલે વર્ગમૂળમાં 3. ડી ઈ કેટલા છે શોધવાના છે આપણી પાસે નથી, ને એ ઈ કેટલા છે? 7. માટે ડી ઈ બરાબર કેટલા આવ્યા? 7/6 સામે જાય તો અંશમાં એટલે 7√3 આવ્યા. આ થઈ ગઈ ડી ઈની કિંમત. ઓકે, હવે તમારે જોઈએ છે ટાવરની ઊંચાઈ. હવે જુઓ તો
ટાવરની ઊંચાઈ કેટલી થાય છે આખી ટોટલ જો, સીડી થાય, ઓકે ને? સીડી બરાબર તો શું છે, તો કે ડીઈ વત્તા ઈસી થાય. ચાલો ડીઈનું માપ કેટલું મળ્યું છે તમને, સાત વર્ગમૂળમાં ત્રણ મળ્યું ને, અને વત્તા ઈસી કેટલા છે, સાત. ચાલો હવે આ બેનો સરવાળો બાદ બાકી કંઈ થાય નહીં. શું કામ? તો કે અહીંયા એક વર્ગમૂળવાળી સંખ્યા છે ને સાથે, તો બેમાં સરખું શું આવે છે, સાત આવે છે ને, તો સાતને બહાર કાઢી લો, તો વધ્યું શું, વર્ગમૂળ ત્રણ વત્તા અહીંથી સાત કાઢી લીધા એટલે એક વધ્યા. તો સાત વત્તા વર્ગમૂળ ત્રણ વત્તા એક, સાત કાઉન્સમાં વર્ગમૂળ ત્રણ વત્તા એક, આ જવાબ તમારો આવ્યો. આ એટલી થઈ તમારા ટાવરની ઊંચાઈ. હવે તમને વર્ગમૂળ ત્રણની કિંમત મૂકો, 1.73 વત્તા એક એટલે 2.73 ગુણાકારમાં સાત કરો, અને તમે ગુણાકાર કરીને જે જવાબ લાવો એ પણ ચાલે અને આ જવાબ પણ ચાલે. આ જવાબ તમને તમારી ચોપડીમાં આપેલો છે. તો આપણે શોધવાનું હતું ટાવરની ઊંચાઈ, તો તમારે લખવાનું છે એટલે કે આમ ટાવરની ઊંચાઈ 7√3 + 1 મીટર મળે. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. ખાસ ઔષેદ કોણ આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે. ઔષેદ કોણ મળશે એટલે તમને ઉત્સેદ કોણ એનો એ જ મળશે, જ્યાં ઝેડ બનતો હોય ત્યાં તમારો ઉત્સેદ કોણ આવી જશે. તો આ રીતના દાખલામાં ખાસ ધ્યાન રાખજો, પ્રેક્ટિસ કરવી પડશે તમારે ઔષેદ કોણમાં ખાસ. તમને હવે ઉત્સેદ કોણમાં તમને ખ્યાલ આવવા મળ્યો છે, હવેથી તમારે ઔષેદ કોણવાળા પ્રશ્નો ચાલુ થયા છે, તો ખાસ એમાં ધ્યાન રાખજો અને આવા નવા દાખલા પ્રેક્ટિસ કરતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, લખતા રહો, વાંચતા રહો, પ્રશ્નો પૂછતા રહો.